ગુજરાતમાં આર્ટ્સ અને કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વ્યવસાયિક જ્ઞાન મેળવે આત્મનિર્ભર બને તે માટે ભારત અને ગુજરાત સરકાર દ્વારા દેશભરમાં ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આણંદમાં એનએસ પટેલ કોલેજ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર વર્ષથી આ કોલેજના વિદ્યાર્થીઓ કચ્છની ખારેક અને કમલમ ફળની ખરીદી કરી આણંદ ખાતે વેચાણ કરી ખરીદી વેચાણ ગ્રેડિંગ માર્કેટિંગ પેકિંગ જેવી અનેક પદ્ધતિઓ જાતે રિસર્ચ કરી પોતાની આવડત વધારી રહ્યા છે તેમજ આવનારા સમયમાં કમલમ ફળમાંથી કેક મીઠાઈ ચોકલેટ જેવી વસ્તુઓ પણ બનાવી વેચાણ વિદ્યાર્થીઓ કરવાના છે ત્યારે ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ થતા વિદ્યાર્થીઓને મળતી સવલતોમાં વધારો થયો છે ગુજરાત એવું રાજ્ય છે કે સ્ટાર્ટઅપ પોલિસી બનાવી એના પાંચ વર્ષ પૂરા કર્યા સળંગ બે વર્ષ સુધી દેશમાં પ્રથમ નંબરે રહ્યા અમે આ કામ કરવા માટે ઇન્ક્યુબેટર સેન્ટર યુનિવર્સિટીને આપીએ છીએ આર્થિક મદદ કરીએ છીએ અને સારી કોલેજો અને સંસ્થાઓને આપીએ છીએ અમે પાર્ટ ટુ એસએસઆઈપી કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળવાનો છે અને આપણે આખા દેશની અંદર કોઈ પણ ક્ષેત્રમાં સમસ્યાનું સમાધાન માટે જે રિસર્ચ થાય જે ઇનોવેશન થાય એના માટેના અમે દ્વાર ખુલ્લા રાખ્યા છે